ભરૂચના બાયપાસ રોડ પર આવેલ પટેલ વેલફેર હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આઈસીયુ સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલફેર હોસ્પિટલે ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી, જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટિવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી તેવામાં મધ્યરાત્રિએ હોસ્પિટલના કોવિડ આઈસીયુ વોર્ડમાં અચાનક આગ લાગતા 16 દર્દીઓ અને 2 કર્મી સહિત 18 લોકો બળીને ભરતું થઈ ગયા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું। હોસ્પિટલમાં દાખલ અને દર્દીઓને રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે। બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર ભરૂચની વેલફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, તેવામાં તારીખ 30 એપ્રિલની મધ્યરાત્રિએ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુવેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5 થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યા હતા। બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા હતા। હોસ્પિટલમાં મધ્યરાત્રિએ લાગેલી ભયંકર આગમાં 16 દર્દીઓ સહિત 18 લોકો બેડમાં બળીને ખાખ થઈ ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે, જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી, તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડના 12થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે। હોસ્પિટલમાં આગ લાગી ત્યારે આઈસીયુ વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમાંથી અનેક દર્દીઓ બેડ પર જ જીવતા ભરતું થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે। બનાવ એટલો બધો ગંભીર અને દર્દનાક હતો કે મદદ માટે લોકોએ રડતા અવાજમાં સોશિયલ મીડિયામાં ઓડિયો મેસેજ વહેતા કર્યા હતા, તો બીજી તરફ આગના પગલે વીજ પુરવઠો ખોરવાતા બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ પડી હતી। મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાયની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનાના મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। ઉપરાંત તેમને આગની ઘટનાની તપાસ માટે રાજ્યના 2 સિનિયર IAS અધિકારીઓ, શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન રાજીવ રાજકુમાર બેનીવાલેને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને ઘટનાની તપાસ કરવા આદેશ કર્યા છે।